अरे काली कोयल कल कले, भैरव करे बबकार, नित नगारा गड़गड़े, ई गिरनारी वेलनाथ, ई अमारो गिरनारी वेलनाथ। एवा महान संत श्री गिरनारी एटले के रुखड़बाओ जेने कहेवाय, ई संत श्री वेलनाथ बापूना संपूर्ण इतिहासनी आपणे वात करवी छे कि एनो इतिहास शुं छे, एना मां बाप कोण छे, एनो जन्म क्यारे थयो અને એના પરચાઓ કયા કયા છે, અને આપણે જે વારંવાર ભજન સાંભળીએ છીએ કે રૂખડ બાવા તું હળવો હળવો હાલ, ગરવાની માથે રૂખડીઓ જળુંબીઓ, એ વેલા બાવાનું ભજન છે। અને વેલનાથ બાપાનું ભજન શું કામ લખાણું, અને હળવો હળવો હાલવાનું શું કામ કહેવામાં આવ્યું, એ સંપૂર્ણ ઇતિહાસ એની આપણે વાત કરવી છે કે એનો ઇતિહાસ શું છે, એ રૂખડ બાવો કઈ રીતે કહેવાનો, અને એ વેલનાથ બાપાના ઇતિહાસની આપણે જો વાત કરીએ તો જૂનાગઢની બાજુનું પાદરિયા નામનું જે ગામ છે, એ ગામમાં મકવાણા શાખના ચુવાડ પ્રદેશના અમરાજી ઠાકોર અને એ અમરજી ઠાકોરનો દીકરો ભગત બોદાજી, એ ભગત માણા હતો, અને બોદાજીના પત્ની અમરબાઈ, અને એ બોદાજી અને અમરબાઈ છે એમ કહેવાય છે કે ભક્તિમય જીવન જીવતા જીવતા એના કુખે જે દીકરાનો જન્મ થયો, એ દીકરો સંવત 1445 અને અષાઢ સુદ બીજ એટલે અહાડી બીજના દિવસે વહેલી હવારે જે અવતર્યો એનું જ નામ એટલે વહેલો બાવો, એ વેલનાથનો જન્મ છે એમ કહેવાય છે કે અમરબાઈના કુખે જન્મ થયો। એના પિતાનું નામ બોદાજી અને માં અમરબાઈ, અને એમના કોખે અહાડી બીજના દિવસે 1445માં વહેલી હવારે અવતર્યા, એ વેલા જ્યારે જન્મ એનો થયો એટલે એનું નામ વેલો એવું નામ પાડવામાં આવ્યું। અને એમ કહેવાય છે કે વેલો બાવો છે એ બાળપણમાં એમ તો ધીમે ધીમે મોટા થતા જાય છે, અને મોટા થતા થતા 8-9 વર્ષની ઉંમર બની, 8-9 વર્ષની ઉંમર જ્યારે થઈ ત્યારે એના જીવનમાં એક કફરો કાળ આવ્યો, એટલે કે એવો કફરો સમય આવ્યો, એટલો નબળો સમય આવ્યો, કારણ કે પોતાના માતપિતા છે ઈ બોદાજી અને માં અમરબાઈ, એ એક જ વર્ષની અંદર બંનેના એમ કહેવાય છે કે સ્વર્ગવાસ થાય છે, બંને માતા પિતાના મૃત્યુ થાય છે, અને એ કફરા સમયમાંથી પસાર થઈ અને વેલનાથ છે એ વેલો બાવો છે એ ધીમે ધીમે પોતાનું જીવન ગુજારતો એમ કહેવાય છે કે મોટો થયો, 12 વર્ષની જ્યારે ઉંમર થઈ ત્યારે એને ગુરુ વાઘનાથજી મળે છે, અને એમ કહેવાય છે કે એને દીક્ષા આપી, અને એને જ્ઞાનનું એમ કહેવાય છે કે ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિટે ન ભેદ, ગુરુ બિન સંશય ના ટળે, ભલે વાંચો ચારો વેદ। તમે ચારે વેદો વાંચ્યા હોય પણ તમારે જો ગુરુ ન હોય ને તો એ નુગરો જ કહેવાય, પણ આજ વેલનાથને ગુરુ મળી ગયા છે, અને ગુરુએ આપેલા મંત્રોને લઈ અને ઘણી બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરી, અને ફરતા 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 જૂનાગઢ તાબાનું શેરગઢ નામનું ગામ છે, અને એ ગામમાં આવી અને વેલો બાવો છે એ એક ડેલી ખખડાવે છે ભાઈઓ। એ 12-13 વર્ષની ઉંમરે એ વેલનાથ છે એમ કહેવાય છે કે બાળપણના દિવસોમાં એકલા છે, અને એ શેરગઢની અંદર આવ્યા અને એક ડેલી ખખડાવી, ત્યારે એ ડેલી કોની હતી, સેંજળિયા શાખના કણબી પટેલ, અને એનું નામ હતું જસમત પટેલ। અને એ જહમત પટેલને ઘેરે જ્યારે દરવાજો ખખડાવ્યો, અને જહમત પટેલ છે એણે દરવાજો ખોલીને જોયું કે 12-13 વર્ષનો નાનો એવો છોકરો છે, અને કીધું કે ભાઈ આવવાનું કારણ કોણ છો, કેવો છો। એ વખતે ઈ એમ કહેવાય છે કે વેલો બાવો એટલો જ કહે છે કે આતા કોળીનો દીકરો છું, હે કે કોળીનો દીકરો છું, મારું નામ વેલિયો છે, આપા મને તમારા હાથી રાખશો, મારે હાથી તરીકે રહેવું છે, મારે કામ કરવું છે, મારે મજૂરી કરવી છે,
જોજો આ સંત વેલદાસ છે, એ સંત વેલનાથ બાળપણમાં કેવી લીલા હાજરી છે હવે યાદ રાખજો, હવે વાત સાંભળજો. અને એ જે કણબી પટેલ હતો, જસમત પટેલ, એ ગરીબ ખેડૂ હતો. અને એણે એટલું કીધું કે ભાઈ, કોળીનો દીકરો છો, મહેનત કરવાનું તો તું જાણતો જ હોય, મહેનત કરવામાં તું પાછી પાની ન કરી મને ખબર છે, પણ હું તો ગરીબ ખેડૂ, નાનો ખેડૂ, મારા ઘરમાં અમારા બે જણાના પેટ માંડ ભરાય છે, એમાં તારું પેટ હું કેમ ભરીશ બાપ, મારા ઘરે તારું પહોંચ નહીં થાય. એટલી જ આ વાત સાંભળી ત્યાં ઈ જે જસમત પટેલ છે, એમના જે પત્ની છે, એની ઘરવાળી છે, એ બહુ ડાય ભાણા હતી. એણે આવીને એટલું કીધું કે ઠાકરે એને અહીંયા મોકલ્યો છે તો એ ઠાકર એનો રોટલો પૂરો પાડી દે, રાખી લ્યો ને બિચારાને. કે બેટા એકલો છો? કે હા હતા, મા બાપ તો મરી ગયા છે, એકલો છું અને હાથી તરીકે રહેવું છે. અને એ કણબી પટેલ એમ કહેવાય છે કે જહમત એમ કહે છે કે કાંઈ વાંધો નહીં બાપ, મારી ઘરવાળીએ કીધું એટલે હું તને રાખી લઉં, કારણ કે એ તો મારા ઘરની લક્ષ્મી છે. અને જ્યારે જ્યારે આ જસમત પટેલની પત્ની કોઈ પણ નિર્ણય લે, એટલે એ નિર્ણયમાં જસમત પટેલે કોઈ દિવસ ના નથી કરી, કારણ કે પોતાની ઘરમાં જે છે એ લક્ષ્મી છે એમ સમજી અને એને રાખતો હતો. એટલો પ્રેમ, અને માત્ર બે જણા હતા. અને જસમત પટેલની પત્નીએ જ્યારે કીધું કે એને રાખી લ્યો, ત્યારે રાખી લીધો, કારણ કે પોતે વાંજિયા હતા, કોઈ સંતાન હતું નહીં, એટલે આ સંતાનની પ્રાપ્તિ થઈ છે એવું માની અને વેલા બાવાને એણે રાખી લીધો. અને કીધું કે બોલ ભાઈ, તારી મજૂરી કેટલી થાય, તને પૈસા કેટલા આપવાના દર મહિને? ત્યારે વેલા બાવાએ એટલું જ કીધું કે તમને જે ઠીક લાગે એ મજૂરી રાખજો, પણ મારે એક નિયમ પાળવો છે, એ નિયમને તમે કાયમને માટે પાળજો. અને એ વખતે જસમંત પટેલે કીધું કે કયો તારો નિયમ? કે હું આખો દિવસ તમારા ખેતરમાં તમે જે કાંઈ કરશો, કહેશો, એટલી મહેનત કરીશ, એનાથી ડબલ મહેનત પણ હું કરીશ, પણ હું જ્યારે હાજે ઘેરે આવું ને, ત્યારે આજે તમારા પત્ની એટલે કે હું એને મારી માં સમજું છું, એ મારી માં મને રોટલો ઘડીને દેહે ને, એ જ રોટલો હું ખાય, હું બીજાનો રોટલો ઘડેલો નહીં ખાવ. હે કે મારી માં જે છે, તમારા જે પત્ની છે એને હું માં કહું છું, અને એ માં જ્યાં સુધી મને રોટલો ઘડીને નહીં દે ને, ત્યાં સુધી હું બીજાનો ઘડેલો રોટલો નહીં ખાઉં, હું મારી માનો ઘડેલો રોટલો ખાઈશ, કે કાંઈ વાંધો નહીં. અને પછી તો ધીમે 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 સમય જતો ગયો અને ગામના જે ગ્રાહદાર દરબાર હતા એને ખબર પડી કે કોઈ માણસ છે, કોઈ છોકરો છે, એને આ જહમતે રાખ્યો છે, અને ગરીબ માણસ છે છતાંય એણે રાખ્યો છે, એને ખાવા પીવાનું આપે છે. એટલે એક જોડી બળદ એને ભેટમાં આપ્યા ગામના દરબારે, કે જા બાપ, એક હાથીની જમીન તને હું વાવવા માટે આપું, આ બળદ પણ તને આપું, તું અને તારો હાથી મહેનત કરીને કમાજો અને ખાજો. અને બંને પછી એમ કહેવાય છે કે ખેતર જાય, કામકાજ કરે, અને વેલો બાવો આખો દિવસ ખેતરમાંથી કામ કરીને આવે, અને પછી તો એની જનેતા જેવી આ જસમત પટેલની ઘરવાળી, એની પત્ની, એ કણબીની દીકરી, એમ કહેવાય છે કે મીઠો રોટલો ઘડીને ખવડાવે ને એ રોટલો વેલો બાવો ખાય. અને એમ કરતા કરતા સમય ગયો, પણ ખેતરથી જ્યારે આવે, રોટલો ખાઈ લે, એ પછી હૂતા ટાઈમે એક પણ દિવસ એવો નથી જ્યારથી વેલા બાવા કણબીના ઘરમાં આવ્યા, ત્યારથી કે રહ્યા ત્યાં સુધી એક પણ દિવસ એવો નહીં કે રાતે જમ્યા પછી આ બંને જણાને હગા મા બાપ માની અને કાયમને માટે પગ કચરેઓ. વેલો બાવો આના પગ છે એ કચરે છે, પણ આ કોણ છે એની હજી માહિતી આ લોકોને નથી, પોતાના દીકરાની જેમ રાખે. એમ કરતા કરતા સમય જતો ગયો અને એક દિવસ એવો બન્યો કે હવે તો ભાઈ આ વેલો બાવો છે મોટો થઈ ગયો છે, યુવાન થઈ ગયો છે, અને આ કણબીની આરે ઊભો રે એવડો થઈ ગયો યુવાન. અને પછી તો આ કણબી જસમત પટેલ એમને ઘેરે હાથ હાથ દીકરા થયા,
અને એવું જ વિચાર્યું કે આ વેલા બાવાના આવ્યા પછી જ મારા ઘરમાં બહુ સંપત્તિ આવી છે અને ધીમે ધીમે ગરીબાઈ છે એ દૂર થતી ગઈ. હાથ હાથ દીકરાઓ થયા ઘરમાં, વાંજિયા મેણું ટળી ગયું અને પછી તો ધીમે ધીમે ઘરમાં ધન પણ વધવા માંડ્યું અને પછી તો હાથી તરીકે કાયમને માટે આ વેલીઓ છે એ વેલો બાવો છે એ કાયમ ખેતર જાય. પણ એક દિવસના સમયે હાજ પડી ને વેલા બાવા છે એ ઘરે આવે છે અને ઘરે આવ્યો ઘડીક વાટ જોઈ કે હમણાં મારી માં આવીને મને રોટલો આપશે, હમણાં આપશે, હમણાં રોટલો આપશે. એ વાટ જોતા જોતા સમય વયો ગયો અને પછી એમના જે હાથ હાથ ભાઈઓ હતા, જે જસમત પટેલના હાથ દીકરા હતા, એણે આવીને એટલું કીધું કે હાલ ભાઈ જમી લ્યો. મોટો ભાઈ તરીકે એને રાખતા હતા. એ હાથ હાથ દીકરાઓએ આવીને કીધું કે જમી લ્યો કે એમ નહીં, આજ માડી કાં દેખાતા નથી, હે કે માડી કાં દેખાતા નથી, માં કેમ નથી, રોટલો મને ઈ આપે તો ખાવું. કે ભાઈ ઈ તો કદાચ મંદિરે ગયા હશે, તમે હવે જમી લ્યો ને આપણી સાથે બધાય જમી લઈ. કે નહીં, મારી માં જ્યાં સુધી આવી અને ઈ તાજો રોટલો ગરમા ગરમ રોટલો બનાવીને મને જ્યાં સુધી ન ખવરાવે ત્યાં સુધી હું ન ખાઉં, મારું નિયમ ઈ નિયમ. બહુ કોશિશ કરી જમાડવા માટે, છતાંય વેલો બાવો જમ્યા નહીં. એટલે જે જસમત પટેલ છે એ બાવડું થોભીને ઊભો કરીને એટલું કીધું કે ભલા માણા આવા નિયમ શું કામ રાખે છો, હવે ખાઈ લે ને. કે નહીં એમ નહીં ખાવ, એમ ન જમું હું. કે હાલ તને હું બતાવું તારી માં ક્યાં છે, હે કે તારી માડી ક્યાં છે હું તને બતાવું હાલ. એમ કરી અને બાવડું થોભી અને વેલા બાવાને જ્યારે એક ઓરડાની અંદર લઈ જવામાં આવ્યા ત્યારે ઈ જે જસમત પટેલના પત્ની હતા ઈ મરણ પથારીએ પડ્યા હતા. એનું મરદું માત્ર ને માત્ર મરદું પડ્યું હતું, જીવ વયો ગયો હતો. અને એટલું કીધું કે લે અહીંયા જોરી તારી માડી, હવે તને ક્યારેય એ રોટલો ઘડી નહીં ખવરાવી શકે, એનું પ્રાણ પંખીડું વયું ગયું છે અને હવારે એને હવે હળગાવી દેવાના છે અને શમશાન ઘાટમાં લઈ જવાના છે. બાપ વેલા તું જમી લે. કે નહીં મારું નિયમ ભંગ ન પડાવી હકે મારી માં, હે કે મારી જે માડી છે એ મારા નિયમને તોડાવી ન શકે, એને મને રોટલો ઘડી અને ખવરાવવો પડશે, એ મને ખવરાવ્યા વગર મરે નહીં. વિચાર કરજો, આ કણબી પટેલ જસમત એમ કે છે કે ભાઈ તને તારી માડી ઉપર એટલો બધો પ્રેમ છે ને એટલે તું આવું બોલશો ગાંડા કાંઢમાં, બાપ જમી લે. એને તો એના ખોળિયામાંથી પ્રાણ પંખીડું વયું ગયું છે, હવારમાં એને શમશાન ઘાટ ઉપર હળગાવી દેવામાં આવશે, હવે તું જમી લે વેલા. કે નહીં, જ્યાં સુધી મારી જનેતા આ મારી માડી મને રોટલો ઘડી ન ખવરાવે ને ત્યાં સુધી હું ખાવ નહીં. એટલા જે શબ્દો નીકળ્યા અને એ વખતે જેમ દીકરાની એમ કહેવાય છે કે વેદનાને સાંભળીને જનેતા એમ કહેવાય છે કે દીકરાને ખવરાવવા માટે આવે, એમ આજે મરદાની અંદર પ્રાણ આવ્યો અને જે માડી હતી એમ કહેવાય છે કે બેઠી થઈ અને વેલા બાવાને કીધું કે હાલ બાપ હું તને ખવરાવું. આજે વેલા બાવાએ આ કણબી જસમત પટેલની ઘરવાળીને આજ પ્રાણ પૂર્યા એવો પરચો બતાવ્યો. પણ માણસોને સમજાણું નહીં કે આ શું થયું. એમ આ ડોસી જીવતા થયા, રોટલો ખવરાવ્યો અને પછી તો એમ કહેવાય છે કે ધીમે 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 સમય જતો જાય છે. આ પરચો બન્યો પણ કોઈને સમજાણું નહીં કે શું થયું. એમ કે કદાચ જીવ આવ્યો હશે, વેલો બાવો કોણ છે એ સમજાણું નહીં. પણ એક દિવસનો સમય એવો ઉગ્યો, એક ખેડૂત છે એ ગડગડતી દોટ મૂકી અને જસમત પટેલને આવીને એમ કહે છે કે હવે તારી દિવાળીઓ બગડવાની છે, માંડ માંડ તારા હારા દિવસો આવ્યા છે ત્યાં તું પાછો ભૂખ ભેગો થવાનો છો. કે કા, કે તારો ઓલો હાથી ખરો ને, હે કે તારો ઓલો વેલિયો હાથી નહીં. કે હા, કે ઈ ખેતરે જઈને હાઠિયું ખેંવાના બાને અહીંથી રોટલા લઈને જાય છે અને ટાઢા પાણીની બંભલિયું ભરીને ઓશીકે મૂકીને હુઈ જાય છે, ઈ હાઠિયું ખેંતો નથી. આ હવે ચૈતર વૈશાખ આવવા આવ્યા, આખા ગામના ખેતરમાંથી હાઠિયું ખેહાઈ ગઈ, પણ આ કોદાળી લઈને જાય છે પણ કાંઈ કરતો નથી, હાઠિયું ખેંતો નથી, ન્યા જઈને હુઈ જાય છે. આ તને ભૂખ ભેગો કરશે. અને જસમત પટેલને એમ લાગ્યું કે ઓહો,
મારો હાથી છે, હું એને રૂપિયા આપું છું, મજૂરી આપું છું, ખાવા આપું છું, અને કામ નથી કરતો, સૂઈ જાય છે. અને ભાઈ ગડગડતી દોટ મૂકીને ખેતરમાં જાય છે. ભાઈઓ, જહમત પટેલ ખેતરમાં ગયા અને જોયું, જે રીતે જે માણસે આવીને જે દ્રશ્યની વાત કરી હતી, એ જ દ્રશ્ય બન્યું કે ભંભલી પાણીની, ટાઢા પાણીની બરીને ઓશિકે મૂકી અને વડલાના શીતળ છાયા હેઠે વેલો બાવો છે એ ભાઈ ઘસઘસાટ ઊંઘી રહ્યો છે. ઘસઘસાટ ઊંઘતો હતો અને એ વખતે આવીને એમ લાગ્યું કે આજ જસમત પટેલ વિચાર કરે છે કે આજ છે ને આ વેલિયાને બે ત્રણ મારી લેવા છે, અને એના જે કાંઈ મારી પાસે રૂપિયા બાકી છે એ આપવાય નથી ને કાઢી મૂકવો છે. એવો વિચાર કરીને જ્યારે આવ્યા ત્યારે ખેતરમાં નજર ગઈ ને ત્યારે કોદાળી છે એ એની રીતે રીતે કામ કરતી હતી ને હાંસિયું ખેંચતી હતી. આ દ્રશ્ય જોયું ત્યાં તો ભાઈ આ ભાભો છે એ આ વૃદ્ધ થઈ ગયેલો હતો એ વખતે, તો એ ભાભો છે એ આમ અચંબામાં પડી ગયો, ઊભો રહી ગયો. ઓહો, ગાદલા જેવું કૂણું ખેતર બનાવી દીધેલું છે ને કોદાળી છે ધીમે 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 એ હાંઠિયું એકલી એકલી કોદાળી કામ કરે છે. ત્યારે વિચાર આવ્યો કે આ વેલીઓ કોઈ કોળી નહીં પણ મહાન સંત લાગે છે. ઓ, આ મહાન જોગીડો છે, હવે આના પગમાં પડી જવા જેવું છે. અને એ વખતે એમ કહેવાય છે કે વેલો બાવો છે જાગી જાય છે અને ગડગડતી દોટ મૂકીને જહમત પટેલ છે એ વેલા બાવાના પગમાં પડવા જાય, ત્યાં તો બંને હાથ ઝીલી લીધા, ઝાલી લીધા ને એટલું કીધું કે બાપ, તમે તો મને ખાવા દીધું છે ને મેં તમારા એમ કહેવાય છે કે અન્નના કોળિયા ખાધા છે, તમારા રોટલા મેં ખાધા છે, તમારે મને પગે ન પડાય, પણ હવે અત્યાર સુધી તો હું તમારો દીકરો થઈને રહ્યો હતો, ત્યાં સુધી વાંધો નહોતો, પણ હવે તો તમે મને જો પગમાં પડવા દોડશો તો હું અહીં રહી નહીં શકું, હવે મારે નીકળી જવું છે, કારણ કે હવે મારી એબ છે એ ઉઘાડી થઈ ગઈ છે. હું કોણ છું, આ જૂનો અલખ જોગીડો છું એ હવે તમને ખબર પડી ગઈ છે, એટલે હવે મારાથી અહીંયા રહેવાય નહીં, પણ બાપ તમે મને રોટલો ખવરાવ્યો છે. અને એ કણબી પટેલ, જહમત પટેલ એટલું કહે છે કે બાપ મને માફ કરી દે, મેં તારી ઉપર કેવા વિચારો કર્યા, તારી પાસે કામ કરાવરાવ્યું જોગી, બાપ મને માફ કર, તું તો યુગ યુગનો જૂનો જોગી છો, આજ મને ખબર પડી, મને માફ કરી દે. કે નહીં, માફ ન કરવાનું હોય, આ મજૂરી કરવામાં તો મને મજા આવતી હતી અને કર્મ કર્યા વગર કાંઈ મળતું નથી, કર્મ કરો એનું જ ફળ મળે છે, એટલે મહેનત તો માણસને કરવી જ પડે ઈ વેલા બાવા વાત કરે છે. ને વેલા બાવાએ એટલું કીધું કે હવે મારે અહીંયા નથી રહેવું, હવે તો હું એમ કહેવાય છે કે જૂનાગઢમાં જવાની તૈયારી કરું છું, પણ માંગી લો બાપ, કે હવે માંગવાનું હું હોય, તમારા આશીર્વાદ માંગવાના હોય. જહમત પટેલ એટલું કહે છે કે આશીર્વાદ સિવાય હવે બીજું મારે શું માંગવાનું હોય. અને એ વખતે વેલા બાવા છે એમ કહેવાય છે કે એને આશીર્વાદ આપે છે કે જાઓ, મારા મૃત્યુ પછી ગિરનારમાં મારી 7 વિરડિયું હશે, વેલનાથની વિરડિયું તરીકે ઓળખાતી હશે, એ 7 વિરડિયું છે, ઈ ગિરનારમાં 7 વિરડીએ તમારા પરિવારમાંથી જે સેંજળિયા પરિવાર છે, સેંજળિયા શાખના જે કણબીઓ છે, જે પટેલો છે, ઈ વેલા બાવાની 7 વિરડીએ આવી અને રામસાગર ઉપર કોઈ જો ભજન ગાશે, ભજન કરશે, તો એને ઈ 7 વિરડીઓમાં હું પાણી તરીકે દર્શન આપીશ, અને તમને ખબર પડશે કે વે વરહ કેવું થાય, હારું થાય કે મોળું થશે એ તમને ખબર પડી જશે. એ આશીર્વાદ આપી અને વેલો બાવો છે એ અહીંયાથી નીકળી ગયા અને ગિરનારમાં ગયા. પછી 12 વર્ષ સુધી ગિરનારની પરિક્રમા કરી, 12 વર્ષ સુધી ગિરનારમાં ગુફાએ ગુફાએ જઈ અને તપ કર્યું, અને ત્યાંના જે જોગીડાઓ છે એ તો પછી ખબર પડી ગઈ કે ભાઈ આ નવનાથ માઇલો નાથ આજ વેલનાથ છે. અને વેલનાથની જેયું બોલાવવા માંડી, વેલનાથના છે એ ગામો ગામ ડંકા વગડવા માંડ્યા, અને એ પછી વેલનાથ બાપુના લગ્ન થાય છે. અને વેલનાથ બાપુના લગ્ન ગિરનારમાં એમ કહેવાય છે કે જૂનાગઢની બાજુનું માંડવગઢ નામનું જે ગામ હતું એ ગામમાં, માંડવગઢ એટલે હાલનું જે માંડવડ છે, એ માંડવડમાં માંડવડના જે ગ્રાહદાર હતા દેત્રુજા શાખના લાખાજી ઠાકોર, એ લાખાજી ઠાકોરની દીકરીઓ જસુમા અને મીણાબા
ઈ બંને દીકરીઓ સાથે એમ કહેવાય છે કે વેલનાથ બાવાના લગ્ન થાય છે અને ઈ સંસાર જીવનમાં ભક્તિ કરતા કરતા ધીમે ધીમે સમય વીતતો જાય છે. પછી તો ગિરનારની પરિક્રમાઓ શરૂ હોય, એની તપસ્યાઓ શરૂ હોય અને ઘરમાં જે બે પત્ની છે ઈ બંને પત્નીઓ એમ કહેવાય છે કે એને ભજન કરવામાં, એને ભક્તિ કરવામાં સાથ સહકાર આપે અને પછી ગિરનારની પરિક્રમા કરી અને વેલનાથ બાવા જ્યારે આવ્યા ત્યારે ગિરનારની તળેટીમાં ભવનાથમાં ભવેશ્વરમાં આવી અને જે દાંતણ કર્યું અને એ દાંતણની ચીર રોપી ત્યાં વડલો ઉગ્યો અને એ વડલો અત્યારે વેલાવળ તરીકે ઓળખાય છે. અને એક દિવસ એવો સમય બન્યો કે એક કુંભાર છે, એ કુંભાર ધીમે ધીમે આલ્યો આવે છે અને એક ગામની અંદર એમ કહેવાય છે કે હાંજ પડે છે. ડેરવાવ નામનું ગામ અને એ ગામમાં દી આઠમો અને એ વેલા બાવાના દર્શન કરવા માટે એ કુંભાર આવતો હતો અને એ ગામમાંથી નીકળવું અને એમ લાગ્યું કે દી આઠમી ગયો છે અને હજી વેલા બાવાના આશ્રમે તો જવું છે પણ આઘું છે એટલે રાત વાહો ક્યાંક રોકાઈ જવું છે ને એક માણસને પૂછ્યું, બે ચાર જણા જે ચોરે બેઠા હતા એને પૂછ્યું કે ભાઈ રાતવાહો કરવો છે કે કઈ બાજુ જવું છે, કે વેલા બાવાના દર્શન કરવા માટે જાઉં છું, કે હા કે તમે ભગત લાગો છો, કે હા વેલા બાવાનો હું ભગત છું, મારે કોઈ ભગત માણા હોય એની ઘરે રાતવાહો રોકાવો છે અને ઈ જે ભગત હતા કુંભાર ભગત એના એની મશ્કરી કરવા માટે થઈ અને આ જે ચાર પાંચ જણા હતા એણે એની મશ્કરી કરીને એટલું કીધું કે એક ઘર તમને ભગત માણસનું બતાવીએ, એની ઘરે જાઓ તો તમને બહુ મહેમાનગતિ કરશે એ, અને એ ભગત માણા છે. કારણ કે કોઈ ભગત માણસ નહોતો, ભગત માણસની ઘરે એને નહોતો મોકલવો, આ કુંભાર ભગતની મશ્કરી કરવા માટે થઈ અને એક ડાકુનું ઘર બતાવ્યું. જે બહુ પાપી માણસ હતો, વિધ્રમી માણસ હતો, એકદમ શિકારી માણસ હતો, એવા માણસની ઘરે મોકલે છે આ કુંભાર ભગતને. આ માણસો મશ્કરી કરી અને કુંભાર ભગતને એમ કહેવાય છે કે રામ ઢાંગડ નામના જે બારવટિયા જેવો માણા હતો, જે ડાકુ માણા હતો, રામ ઢાંગડ એનું ઘર બતાવ્યું, જાઓ તમને ત્યાં રાતવાહો કરવા મળી રહે. અને બરોબર અહીંયા કુંભાર ભગતને જાવું અને આ જે લૂંટારા જેવો માણા હતો, ડાકુ માણા હતો, એ છે એમ કહેવાય છે કે માતાજીને બલિયું ચડાવે છે ને એ આ કુંભાર ભગતને ખબર પડી ગઈ કે ઓહો આ તો વિધર્મી માણા છે, પણ અહીંયા આવતા તો અવાઈ ગયું છે, હવે રાત તો ગમે એમ કરીને કાઢવી પડશે. અને બરોબર અડધી રાતનું ટાણું થયું અને પોતાનો જે રામ ઢાંગડ છે, જે લૂંટારો છે, એના જે હગો દીકરો યુવાન હતો, એ યુવાન દીકરાનું મૃત્યુ થયું અને એ મૃત્યુ થયું એટલે ભુવાન ભરાડીને બોલાવવામાં આવ્યા, ડાકલા વગાડવામાં આવ્યા, અનેક જીવના બલિદાન દેવામાં આવ્યા. અને આ બધું આ કુંભાર ભગત જોવે છે કે ઓહો કેટલી હિંસા થઈ રહી છે. બલિદાન એટલા માટે દેવામાં આવતા હતા કે ભુવાઓ એમ કહેતા હતા કે બકરીનું બલિદાન કરો, બકરીને કાપીને ચડાવી દો માતાજીને તો આમાં પ્રાણ આવી જશે, કોઈ એમ કહે કે પાડો ચડાવી દો, એમ બલિયો છડવા મળી, પણ દીકરાની અંદર પ્રાણ આવ્યો નહીં. અને બરોબર આમ હવાર પડ્યું, ફુરજ ઉગ્યો, ભલે ને ઉગા ભાણ ભાણ તિહારા લવ બામણા, હવે તો જીણ મરણ રી માણ, અમાણી રાખજે કાશ પર આવું, ઉગ્યો તું અડુડ ત્યાં તો ગરબર અંધારા ગયા. એવો હુરજનારણ છે એ ધીમે 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 હોણાની કિરણ છી ધરતીના પટ ઉપર પાથરી. અને એવે વખતે આ કુંભાર ભગતે એ જે ડાકુ હતો રામ, ઈ રામ ઢાંગડને એટલું જ કીધું કે બાપ રામ, આ અનેક પશુના પ્રાણ દેવાથી તારા દીકરામાં પ્રાણ નહીં આવે. હે કે તને સમજાય છે કે તે એકના પ્રાણ બચાવવા માટે, એકને પ્રાણ આપવા માટે કેટલા પશુઓના સંતાનોને તે કાપી નાખ્યા છે, તારા દીકરા માટે થઈ તને સમજાય છે કે શું કરું ભગત, જુવાન જોત જેવો દીકરો વયો ગયો છે એને ઊભો કરવા માટે કંઈક તો કરવું પડશે ને, કે એમ બલી દેવાથી દીકરો ઊભો ન થાય. આલે આ કંઠી પહેરી લે
અને ભક્તિ એ ચડી જાય કે કોની કંઠી કે આ વેલા બાવાની કંઠી અને કંઠી પહેરી અને એ જ વખતે એ જે જુવાન જોતજીયો જેવો દીકરો જે રામ ધાંગડનો ગુજરી ગયો તો એ દીકરો બેઠો થયો એમાં પ્રાણ આવ્યા અને પછી તો ભાઈ રામ ડાંગરને એમ કહેવાય છે કે ભક્તિ લાગ્યો અને ભગત બન્યો ભાઈ એવી ભક્તિ લાગી અને કીધું કે આજ પછી વેલનાથનું એમ કહેવાય છે કે ભજન જ કરવું છે હવે એને હું ગુરુ સમજી અને ભક્તિ કરવાનો છું એ ભક્તિ કરતા કરતા બરોબર અહીંયા તો ભજન લાગી ગયેલું હતું અને એ વખતે એમની જે પત્ની હતી રામ ઢાંગરની જે પત્ની હતી એ બરાબર પાણીની હેલ ભરીને આવી નદીના કિનારેથી અને રામ ઢાંગરને કીધું કે અહીંયા બેસી હું ગયા છો આજ નદીના કિનારે એવડો મોટો રોજડો આવ્યો છે કે એ રોજડાને તમે મારી નાખશો તો એના ચામડાના રૂપિયા બહુ આપણને મળવાના છે અને જાઓ મારી નાખો બંદૂક લઈ જાઓ અને એ રોજડાને મારી અને લેતા આવો એની ચામડી આપણે વેચશું ને તો બહુ રૂપિયા આવવાના છે અને એ વખતે એટલું કીધું એની પત્નીને કહે છે આજ રામો રામ ડાંગર એની પત્નીને કહે છે કે હવે તો મેં ભક્તિનો માર્ગ અપનાવી લીધો છે હવે મારે હથિયાર નથી ઉપાડવાઓ અને એ વખતે જે એના સાગરીતો હતા એના જે મિત્રો હતા એણે કીધું કે ભાઈ તારા ગુરુ એમ કહે છે કે અહિંસામાં માને છે હિંસા કરવાની નહીં પણ તારા ગુરુ વેલનાથને ક્યાં ખબર છે કે તું અહીંયા શું કરીશો એમ આપણે એને કોઈ કાંઈ નહીં કહીએ તને જો રૂપિયા મળતા હોય તો અમે કોઈ તારા ગુરુ વેલનાથને નહીં કહેવા જઈ કે તમે આ જે રોજડું માર્યું છે એ અમે નહીં કહી કે નહીં હું મારા ગુરુને જ્યારે પગે લાગવા માટે ગયો ત્યારે મને શબ્દો કીધા હતા કે ક્યારેય અહિંસા ન અહિંસામાં માનવું હિંસા ન કરવી કોઈનો પ્રાણ ન લેવો એ મારા ગુરુનું વચન છે એ મારે વચન પાળવું છે કે ભલામણા તારા ગુરુને ક્યાં ખબર છે અમે કોઈ નહીં કહીએ અને ત્યાં તો ભાઈ મોહ જાગ્યો અને કીધું કે કાંઈ વાંધો નહીં ગુરુને ક્યાં ખબર છે હાલો રોજડું મારી નાખીએ ને રૂપિયા ગળી લઈએ એવો વિચાર કરીને હાથમાં જે બંદૂક હતી એ બાજુમાં બંદૂક પડેલી હતી બંદૂક લઈ અને રામ ડાંગર છે એ પાછો શિકારે સીડ્યો ભાઈઓ પોતાના ગુરુના વચનોને ભૂલી અને પાછો જ્યારે શિકારે સીડ્યો અને એ રોજડાને એક ગોળી મારી રોજડાને અસર ન થઈ ઠેકડો મારીને બીજી બાજુ રોજડું વહી ગયું અને એની પાછળ જઈ અને બીજી ગોળી મારી છતાંય રોજડાને અસર ન થઈ એ એક બે નહીં પણ નવ નવ ગોળીઓ મારીને છતાંય રોજડાને અસર જ ન થઈ છતાંય રોજડું ચરતું જ રહ્યું ઠેકડા જ મારતું રહ્યું અને તઈ બરોબર દી આથમી ગયો સંધિયા ટાણું થઈ ગયું અને પછી કીધું કે હવે અંધારું થવા માંડ્યું છે હવે નિશાન ચૂકાઈ જશે કદાચ નવ ગોળીઓ મારી છે આ ઘાયલ તો થઈ ગયું હશે એને કાલે હવારમાં આવીને આપણે મારી નાખશું હાલો પોતે ઘરે વયા જાય છે અને નવ નવ ગોળીઓ એ રોજડાને માર્યા પછી રોજડું તો મર્યું નહોતું અને ઘરે આવ્યા અને એ વખતે એક માણસે આવીને કીધું કે ગુરુ વેલનાથ બાબાએ તમને તાત્કાલિક બોલાવ્યા છે તમારે વાળું કરવા ખાવા માટે ખોટી નથી થવાનું પાણી પીવા માટે હવે ઊભો નથી રહેવાનું તાત્કાલિક તમને વેલા બાબાએ બોલાવ્યા છે અને રામ ઢાંગર છે એ જાય છે ભાઈ વેલનાથ બાબા પાસે જઈ જોવે છે તો વેલનાથ બાબાનું શરીર છે એ લોહી લુહાણ થઈ ગયેલું છે અને એટલું કીધું કે બાપુ આ શું થયું કે ઘાયલ થઈ ગયો કે કા કે મેં તને નહોતું કીધું કે તું અહિંસા માનજે અને હિંસા ન કરતો બાપ અને તે આજ નવ નવ ગોળીઓ મારી કે કોને કે મને વેલા બાબાને તે ગોળીઓ મારી કેમ કે તું જે રોજડાને મારતો હતો ત્યાં હું આડો આવી જતો હતો બાપ એ રોજડાને હું થોડો મરવા જાઉં મને નવ નવ ગોળીઓ વાગી છે જોઈ લે આ નવ નવ ગોળીઓના છીંદ અને વેલા બાવાનું શરીર વિંધાણેલું નવ નવ હોલ પડી ગયા હતા ગોળીઓના અને જે ગોળીઓ એમ કહેવાય છે કે રામ ઢાંગડે એમ કહેવાય છે કે જે રોજડાને મારી હતી એ જ ગોળીઓ વેલા બાવાએ નવે નવ ગોળીઓ એ આ રામ ઢાંગડના હાથમાં આપી કે લે આ તારી ગોળીઓ અને એ ગોળીઓ જોઈ અને પછી તો ખબર પડી ગઈ કે ઓહો આ મહાન સંતની એમ કહેવાય છે કે જે મંત્ર મને આપ્યો હતો હિંસા ન કરવાનો
ઈ નિયમને મેં તોડ્યો છે, પણ આજ પછી હવે મારી પાસે બંદૂક હોય તો મને મારવાના વિચાર આવે ને એમ કરી એને બાજુમાં જે પથ્થર પડ્યો તો એની હારે બંદૂક ભટકાડી અને બંદૂકને ભાંગી નાખી અને વેલા બાવાના ચરણોમાં પડીને કીધું કે ગુરુ હવે ઉગારો કે નહીં, હવે તું અહીંથી હાલતો થઈ જા એકદમ અને ઘર ભેગો થઈ જા. વેલો બાવો કહે છે કે હવે હવે રામ તું ઘર ભેગો થઈ જા કે નહીં, હવે તો મારું ઘર જ અહીંયા છે, હવે ઘરે જવું નથી ગુરુ, હવે તો ગમે એમ થઈ જાય તો ઘરે નથી જવું, કે હવે ઘરે ઘર ભેગો થઈ જા નહીતર હમણાં તારા ધડથી મસ્તક જુદા કરી નાખીશ. વેલો બાવો કહે છે હો આજ ભ્રગુટીનો મરોડ બદલાઈ ગયો છે ને તમે ત્રામા જેવી વેલા બાવાની આંખ થઈ ગઈ, કીધું કે હમણાં જ હું તને મારી નાખીશ એને કરતા વયો જા કે નહીં, હવે તો કદાચ મરવું પડે તો ભલે મરવું પડે, બાકી હવે ગુરુનું ચરણ છોડીને ત્યાં જવું નથી હો. ઈ રામૈયાએ નક્કી કરી લીધું અને વેલનાથ બાવો એના પોતાનો જે બાજુમાં શિષ્ય હતો શંકર એને કીધું કે લાવો તલવાર અને આના ધરતી મસ્તક જુદા કરો. અને જ્યારે એ શિષ્ય તલવાર લેવા માટે જાય છે એ વખતે પાછું કીધું કે ગળી ખાઈ આને આપણા ઘરના પાણી ભરાવવા છે, ગોળાના પાણી ભરી લઈને પછી એને મારી નાખશું. વેલા બાવાને એમ કે આને હું મોતનો ડર આપું તો કદાચ ઘર ભેગો થઈ જાય બી ભાગી જાય, એટલે કીધું કે ઘડીક ઊભો રાખું ને તો આ માણસ છે એ પાણી ભરવાના બાને છટકી જાય એમ, મારવો નથી. એવો જ્યારે વિચાર વેલા બાવાએ કર્યો ત્યારે આ માણસે રામ નામનો જે હતો એણે કીધું કે બાપુ હું તમારો રામૈયો છું અને હું તમારા પાણી ભરવા માટે તૈયાર છું ને ગોળાને પાણી બધું ભર્યું અને પછી ઊભો રહી ગયો ભાઈ મોતની વાટે હો, કે હવે ભલે વેલો બાવો આવીને મને મારી નાખે. વેલા બાવાને એમ હતું કદાચ પાણી ભરવાના જવાના બાને આ છટકી જાહે કારણ કે મરવાની બીક તો કોને ન લાગે, પણ આજ તો ભાઈ ગુરુની એમ કહેવાય છે કે સાચી ભક્તિ જેને લગ્ની લાગી ગઈ હતી એને મોતની બીક પછી કેમ લાગે. અને વેલા બાવાએ કીધું કે હું તને મારી નાખીશ હો, કે નહીં બાપુ ગમે એમ કરો મારી નાખો તોય ભલે હવે અહીંથી ઘરે જવું નથી. પગમાં પડ્યો અને પગમાં પડ્યો એટલે વેલો બાવો કૂદકો મારી અને આ રામ નામનો જે લૂંટારો હતો અને જેને ભક્તિ હાચી લાગી ગઈ હતી એની ઉપર એની છાતી ઉપર બેસી ગયા હો. વેલનાથ બાપુ એની છાતી ઉપર બેસી ગયા અને કમરમાં જે કટાર હતી કટાર કાઢીને આમ હમણાં પોરવી દેશે એવી સ્થિતિમાં ઊભા રહી ગયા ભાઈ, કે બોલ તારે ઘરે જવું છે કે નહીં, કે નહીં બાપુ હવે ગમે એમ થાય તોય ભલે થાય, હવે કદાચ પ્રાણ જાવો હોય તો ભલે ભયો જાય પણ હવે અહીંથી ઘરે ન જાઓ. અને દ્રઢ વિશ્વાસ હતો કે કદાચ ગુરુના હાથે મોત લખ્યું હોય ને તો એવું મોત તો મને ક્યાંય નહીં મળે, ભલે મારા ગુરુના હાથે આજ મારું મોત થઈ જાય. પણ વેલા બાવા કહે છે કે જવા દે કે નહીં, અને ઉપર વેલો બાવો છે હાથમાં છરી છે અને નીચે ઈ રામ છે અને રામા રામમાંથી રામૈયો નામ પડ્યું અને ઈ રામૈયાએ નીચે હુતા હુતા ઉપર ગુરુ વેલનાથ બેઠા છે છરી લઈ અને જે રામૈયો છે એ નીચે પડ્યો છે અને ભજન ઉપાડ્યું પાયો ઈ ભજનો ઉપર ભજનો મળ્યો ગાવાઓ ગુરુના. અને તમે જે કાંઈ વેલનાથ બાવાના ભજન સાંભળો છો ગુરુ પ્રતાપે બોલ્યા રામૈયો એવું નામ આવશે, એ રામૈયાએ ખૂબ ભજનો લખ્યા છે, એવા 7-8 ભજનો એ નીચે હુતા હુતા ગાયા હો ગુરુને સંભળાવ્યા. અને ગુરુ કહે છે કે તું નીકળી જા કે નહીં, જેટલી વાર એમ કે તું ઘર ભેગો થઈ જા એટલી વાર એક એક ભજનની રચના થઈ અને આજે એ દુનિયાની અંદર વેલા બાવાના ભજનો પ્રચલિત છે અને એ એમ કહેવાય છે કે રામૈયાના લખેલા ભજનો છે. ઈ ગુરુની નીચે હુતા હુતા ઈ રામૈયાએ ભજનો લખ્યા હતા અને પછી તો શરણાગતિ વેલા બાવાએ આપી કે જા હવે તું આ ભક્તિમાં પાર પડી ગયો છો. અને પછી તો વેલા બાવાની ખૂબ એણે સેવા કરી અને ઈ રામૈયો પછી તો ગુરુની ભક્તિ કરે છે. વેલનાથ બાપુના ઘણા બધા ભજનો ઈ સંત રામૈયાએ લખ્યા, એક લૂંટારામાંથી સંત બની ગયો અને એમની પણ ઘણી બધી નામના થઈ એક મહાન કવિ બની ગયો. અને પછી એક સમય એવો આવ્યો કે વેલનાથ બાપુના આખા ગિરનાર પંથકની અંદર આખી દુનિયાની અંદર ડંકા જ્યારે વાગવા મળ્યા કે આ નવ નાથ માઈલો આ નાથ છે, નવ નાથમાં 10મો આ નાથ છે હો. અને એ વખતે ગુરુ દત્તાત્રેયને જ્યારે ખબર પડી ત્યારે કીધું કે આ વેલો બાવો કોણ અને વેલનાથ કહેવાય છે, આ નાથ કોણ કે કોળીનો દીકરો છે અને સંસારી છે ઘરબારી છે
એને બે પત્નીઓ છે અને એ નાથ તરીકે ઓળખાય છે. કે આ નવ નાથમાં દસમો નાથ આવ્યો કોણ? ખોટો હશે, ઢોંગ કરતો હશે, મારો જાવ એને જઈ અને બોલાય આવો, પકડીને લઈ આવો અહીંયા. અને ગિરનારી સંતો છે એમ કહેવાય છે કે ભાઈ ખુખાર બાવાઓ છે, રૂખડીયાઓ છે, આજે વેલનાથની પાસે આવીને વેલનાથને પકડ્યા ભાઈઓ, કે તું વેલનાથ છો, તું નાથ થઈ ગયો છો, દસમો નાથ. અને એ વખતે વેલનાથ એટલું કહે છે કે બાપા હું તો સંસારી છું, મારી પત્નીની સાથે હું તો જીવન ગુજારું છું, જે મારાથી થાય માનવ સેવા કરું છું, થોડી ઘણી ભક્તિ કરું છું, હું નાથ કોણ? હું ક્યાંથી નાથ થઈ શકું? જોજો જરાય હુંકાર નથી કર્યો કે નાથ બનવાની મારામાં ક્યાં ત્રેવડ છે બાપ, હું નાથ તો ન બની શકું પણ નાથની રજ પણ હું નથી. કે નહીં તું ઢોંગ કરશો, હાલ ગુરુ દત્તાત્રેય બોલાવે છે એમ કરી. અને વેલા બાવાને જ્યારે લઈ જતા હતા એ વખતે એક વાણિયાની દીકરો હતો, વાણિયાનો દીકરો એ મૃત્યુ પામેલો, અને એની નનામી જ્યારે હામી મળી ત્યારે એ વાણિયાના દીકરાને વેલનાથ બાપુએ આ ગિરનારી સંતો જેટલા આવ્યા હતા એને જે લઈ જવા માટે નીકળ્યા હતા એ સંતો ભાળે એમ એ દીકરાને સજીવન કર્યો. અને પછી તો બધાએ મીડા પગમાં પડવા. એ વખતે વેલનાથ બાવાને એવું લાગ્યું કે હવે આ માણસો છે કાયમને માટે મારી પાસે મરદાઓને લઈને આવશે, સજીવન કરાવરાવશે, મારા પગમાં પડશે, આ મને સંતાપ છે, એના કરતા હવે ભાગી જવાય અહીંથી. અને હવે અહીંયા હવે સમાધિ લઈ લેવાની જરૂર છે, હવે જીવાય નહીં એવો વિચાર કરી અને વેલો બાવો છે ભાગે છે ભાઈઓ, ગિરનારની પહાડ ઉપર ભાગે છે. અને વાહે આ જે વાણિયાઓ છે એ વાણિયાઓ પાછળ એને પગે લાગવા માટે દોડ્યા, આ સાધુડાઓ દોડ્યા, એની પાછળ વેલનાથ બાપુના બે પત્ની જસુમા અને મીણબાઈમાં એ પણ જાય છે. અને ભૈરવ ટૂંક જે ગિરનારમાં કહેવાય છે એ ભૈરવ ટૂંકમાં જઈ એ વખતે જસુમા પાછળ રહી જાય છે થોડાક, અને મીણામાં જે છે એ વેલા બાવાની સાથે થઈ જાય છે. અને જ્યારે ભૈરવ ટૂંક ઉપર જાય છે એ વખતે ધરતી છે એ ધરતી ફાટી અને એની અંદર એમ કહેવાય છે કે મીણાબા અને વેલનાથ બાવાજી બંને સમાઈ ગયા, સમાધિ લઈ લીધી. અને જે જહુમા છે એ જહુમા થોડાક પાછળ રહી ગયા અને લોકો જોઈ રહ્યા છે કે ઓહો આજ વેલા બાવાએ સમાધિ લઈ લીધી છે. એમના એક પત્ની મીણાબા અને વેલનાથ બાવા બંનેની તો સમાધિ લેવાઈ ગઈ પણ જહુમા વાહે રહી ગયા. અને પછી ત્યાંથી ભાઈ નાદ કર્યો કે ઓહો હો વેલા બાવા મને એકલા મૂકીને વયા જાવ એમ ન હાલે. અને એ ભૈરવ ટૂંક ઉપર એમ કહેવાય છે કે ભજનનો લલકાર થયો હતો એ વિરહની અંદર, એ એક બે ભજનો એ એમ કહેવાય છે કે જહુમાએ પણ લખ્યા હતા. અને જહુમાએ ભજનો લખ્યા અને વિરહમાં વેલા બાવાને યાદ કરીને એટલું કીધું કે વેલા બાવા જ્યાં સુધી તું મને લેવા ન આવીને ત્યાં સુધી હવે ખાવા પીવાનું ન હોય, મારે તો તારી હારે આવવાનું છે. ઈ જ્યારે દ્રઢ વિશ્વાસ હતો અને એ વખતે વેલો બાવો છે એ પાછો એમ કહેવાય છે કે બેરો ટૂંકમાં જે હમાણો હતો એ ન્યાથી એમ કહેવાય છે કે બારો આવ્યો ભાઈઓ, અને ગરબો છે એ ધ્રુજવા માંડ્યો, ગરબો ગિરનાર છે એ ધ્રુજવા માંડ્યો. અને એ જહુમાને લેવા માટે થઈ અને એમ કહેવાય છે કે એવા ઝડપથી ડગલા માંડતો માંડતો જહુમાને લેવા માટે આવેલો એ વેલો બાવો. અને એ વખતે ગિરનારના સંતો એમ કહેતા હતા કે રૂખડ બાવા તું હળવો હળવો હાલ, ગરવાને માથે રે રૂખડીયો જડુંબીયો. આજ રૂખડ બાવો એટલો ઝડપથી પોતાના પત્ની જહુમાને લેવા માટે આવે છે કે ગિરનાર છે હમણાં ખબલીને પડી જાહે એવું ધમ 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 અવાજ જ્યારે આવવા માંડ્યો ને ત્યારે સાધુડા એમ કહેતા હતા કે બાપ રૂખડ બાવા તું હળવો હળવો હાલ, ઈ સાધુડાવે એમ કીધું તું. અને ઈ ભજન આજ જગતની અંદર એમ કહેવાય છે કે પ્રચલિત છે, એટલું ફેમસ છે કે કાયમને માટે આપણે જેટલી વાર સાંભળવી એટલું વાર ઓછું લાગે છે. અને ઈ રૂખડ બાવો ઈ વેલો બાવો એમ કહેવાય છે કે સંત વેલનાથ છે એ પોતાના પત્ની જહુમાને લઈ અને ફરી વખત ઈ ડુંગરમાં ભૈરવ ટૂંકમાં સમાણા અને ઈ જગ્યાએ સાત વીરડી બની. અને આજે પણ જે સેંજળિયા પરિવારના પટેલ છે
ઈ ત્યાં જાય છે અને ભજનો ગાય છે અને વીરડામાં ઈ હાથ હાથ વીરડાઓમાં એમ કહેવાય છે કે પાણી આવે છે અને ઈ પાણી રૂપે વેલો બાવો છે ઈ આ પરિવારને દર્શન આપે છે અને પછી જે વેલનાથ બાવાના શિષ્ય જે રામૈયો હતા ઈ રામૈયો પોતાના ગુરુની જ્યારે ખબર પડી કે સમાધિ લઈ લીધી છે ત્યારે રામૈયો છે ઈ સમાધિ ઉપર જઈ અને ખૂબ ભજનો ગાયા કે એ બાવાજી ક્યાં છો તમે ઈ ભજનો ગાયા પછી એમ કહેવાય છે કે એટલું બ્રહ્મ જ્ઞાન એની અંદર આવી ગયું કે ભવિષ્યમાં હું થવાનું છે રામૈયાને ખબર પડવા મળી અને પછી તો ભવિષ્યવાણીના અનેક ભજનો આ રામૈયાએ લખ્યા અને આજે ઘણી બધી રામૈયાની ભવિષ્યવાણીઓના જે ભજનો છે એ ભવિષ્યવાણી હાચ્યું પડ્યું છે અને આ હતો સંપૂર્ણ ઇતિહાસ એ વેલા બાવાનો વેલનાથનો આ રૂખણ બાવાનો તો આપણે એમ કહેવાય છે કે હજારો વંદન કરીએ એ મકવાણા પરિવાર કોળી સમાજ કે જેવો આવો મહાન સંત છે એ આ પરિવારમાં થયો એ લાખ લાખ વંદન છે એ વેલા બાવાને